જ્યારે જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન ગુજરાતની અંદર થાય કે કેમ પણ થાય, એટલે એમ કેમ પ્રકારે રાજકીય દલાલો પોતાના હિત સાધવા માટે કરી અને હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલતા હોય. એક તો રાજકોટની મહિલા ભૂતનગર કહેવાય એવી એક મહિલાએ મુસ્લિમ સમાજના પેગંબર હુઝુર નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ રસૂલલ્લાહ સાહેબના ખિલાફ જે બફાટ કર્યો છે એ કોઈપણ સંજોગોમાં સાખી લેવાય તેવો નથી. ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામનો સહિયારો દેશ છે અને આ દેશ કોઈની અંગત જાગીર નથી. આવી કોઈ પણ ઘટનાને મુસ્લિમ સમાજ એકદમ કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને આ મુદ્દા ઉપર મુસ્લિમ સમાજના યુવાનોને મુસ્લિમ એકતા મંચના માધ્યમથી અમે શાંતિ અને સંયમ જાળવવા આહ્વાન કરીએ છીએ. બીજી વાત કે ભારતના કાયદા અને બંધારણ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. રાજકોટ પોલીસ સાથે સતત સંપર્કમાં રહી અને એની વાત ખબર પડી છે કે રાજકોટ પોલીસ સતત ને સતત આ ગુનાખોર મહિલાને પકડવા માટે કરી અને પૂરતા પ્રયાસો કરે જ છે. બંને સમાજ એકબીજાની સાથે હળીમળીને જે રહે છે એ કાયમ માટે જળવાઈ રહે તેવા પ્રયત્નો દરેક આગેવાનો દ્વારા થાય તેના માટેની આજની આ મિટિંગ યોજવામાં આવી છે. હું ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત, આજરોજ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના ગુજરાતભરના કામ કરતા મુસ્લિમ સમાજના લીડરો અને આગેવાનોની એક મિટિંગ મળેલ છે અને એ મિટિંગના માધ્યમથી અમે ગુજરાતના મુસ્લિમ સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજની એકતા અને ભાઈચારો હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે વધે તેવા પ્રયત્નો કરે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આવનારા ઇલેક્શન દરમિયાન પણ કે એ પછી પણ કોઈપણ પ્રકારની ઉશ્કેરીજનક વાતોની અંદર ભોળવાય નહીં, ફસાય નહીં. ભારત સૌનો સહિયારો દેશ છે. ધર્મનિરપેક્ષ દેશની અંદર કોઈપણ સમાજ વિશે કોઈપણ એલફેલ વાત સાખી ન લેવાય. હાલમાં જે ગુજરાતની એક મહિલા રાજકોટની સોનુ ડાંગરે જે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખિલાફ જે બફાટ કર્યો છે એ આપણે સમજી જ શકીએ છીએ, પણ મુસ્લિમ સમાજના યુવાનોને બિલકુલ અમે એ શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ. આ બાબતે મુસ્લિમ એકતા મંચ કાયદા અને બંધારણના અંતર્ગત બિલકુલ જે કાંઈ પણ બની રહેશે એ બધા પ્રયત્નો કરશે. ભવિષ્યમાં મુસ્લિમ સમાજની અંદર જે કોઈ પણ દૂષણો છે એને દૂર કરવા માટે અને મુસ્લિમ સમાજને પ્રગતિશીલ બનાવવા માટે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ સંમેલનો અને ગ્રુપ મિટિંગો યોજી, અલગ અલગ પ્રેસ કોન્ફરન્સો યોજી અને અલગ અલગ પ્રકારની મુવમેન્ટો ચલાવી અને પોઝિટિવ વાતાવરણ બને એ માટે મુસ્લિમ એકતા મંચ પ્રયત્નો કરશે. આગામી સમયમાં ગુજરાતની અંદર અમારી એક ટૂર છે જેના માધ્યમથી અમે સમાજના તમામ તબક્કાના લોકોને મુસ્લિમ એકતા મંચમાં એક મંચ ઉપર આવે એ માટે પ્રયત્નો કરીશું અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ ઘટના ઘટે તો એની અંદર ઉશ્કેરાઈ જાય અને કોઈપણ મુસ્લિમ સમાજ તરફથી એલફેલ પગલાં ન ભરાઈ જાય એનું ધ્યાન રાખવામાં આવે. મુસ્લિમ સમાજ સાણો અને સમજુ છે, આવી કોઈપણ બાબતોની અંદર ઉશ્કેરાશે નહીં અને કોઈપણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરશે નહીં.